કે જ્યારે કોઈ તોમતદાર માદો પડે અને પોલીસ કસ્ટડીમાં હોય અથવા રિમાન્ડ પર હોય તો દર 48 કલાકે મેડિકલ ચેકઅપ કરવાનું પડે. બરાબર છે, સરકાર પાસે સરકારી દવાખાના નથી તો બાપુની ક્યાં ટ્રીટમેન્ટ થાય? આ તો બધું માત્ર જે બહેને કીધું એ નાટક છે, અને પોલીસે બાપુને અનુકૂળ છે ને વર્તે છે એ જ બતાવે છે કે પોલીસ બાપુને દબાવવા માંગે. જી, પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય, કસ્ટડી ઇન્ટરવોકેશન જોઈએ. જી રુજન, તમને પૂછવા માંગી છે, અમે નારાયણ સાહેબ બોલ્યા કે તમે સત્સંગ કરવા દો, પબ્લિકને મળવા દો. જોધપુર પોલીસે જે રીતે કહ્યું કે બાપુ ક્યાંય ભાગી જવા નથી, જો બાપુ ભાગી જવાના ના હોય તો ભોપાલથી અમદાવાદથી ભોપાલ ગયા, ભોપાલથી ઇન્દોર ગયા, અને હજી પણ કદાચ એવું કહી શકાય કે ભાગવાની ફિરાકમાં છે. આ તો જોધપુર શુગર કરો કે જોધપુર પોલીસ ટાઈમસર પહોંચી ગઈ છે, એટલે હવે કદાચ જોધપુર પોલીસ નહીં ટાઈમસર પહોંચી. પ્રેસ વાળા એમનો ફોલોઅપ કર્યો, મીડિયા વાળાએ ફોલોઅપ કર્યો, અને મીડિયા વાળા આટલું કર્યું એટલા માટે અહીંયા થયા છે, નતા શોરે ભાગી જાય. એટલે જોધપુર પોલીસ તો પછીથી આવી છે. પ્લીઝ, ત્યાં વચ્ચે તો સવાર સુધી તો ઇન્દોર પોલીસ ને ઇન્દોરના કલેક્ટર તો કહેતા હતા કે અહીંયા કોઈ બાપુ છે જ નહીં. એટલે લેટ અસ એક્સેપ્ટ ધીસ કે થેન્ક્સ ટુ પ્રેસ આ થઈ રહ્યું છે. બાકી જે આપણો ક્વેશ્ચન હતો કે જે આ જે પોલીસ આટલું શું કહેવાય વલણ કેમ આવું અપનાવી રહી છે, જે નારાયણ સાહેબે કહ્યું કે સત્સંગ કરીએ, તો ઓબ્વિયસલી આ મને જોઈને આ પેથેટિક સિચ્યુએશન લાગી રહી છે કે આ બધું આપણે ચલાવી રહ્યા છે, આપણે તમાશો જોઈ રહ્યા છે. અને જેમ સાહેબે કહ્યું કે એ તો પોલીસનું પ્રીરોગેટિવ છે કે પહેલા એને પૂછે, કે એવું ના કહેતા સાહેબ તમે સત્સંગ કરી લો, આ સાહેબ તમે આ કરો પછી અમે તમને પૂછીએ. અને પાછું એ તો કહી દીધું સ્ટેટમેન્ટ કે બાપુ તો 9:30 ની વચ્ચે સુઈ જાય છે. હવે ભગવાન દેને કે ક્યારે સુધી તોમતદાર કહેવાય, અને તોમતદારને તોમતદારની રીતે ટ્રીટ કરાય. આટલી છૂટછાટ આપણે ટ્રીટ ના કરાય, હું તો આ બહુ સ્પષ્ટપણે કહું છું ક્રિમિનલના લોયર તરીકે.